हेलो स्टूडेंट, आजनो आपणो ईआईनी अंदर टॉपिक छे पीजो इलेक्ट्रिक ट्रांसड्यूसर। आपणे आगळना लेक्चर में जोयुं के ट्रांसड्यूसर एटले शुं, क्लासिफिकेशन ऑफ ट्रांसड्यूसर, एक्टिव ट्रांसड्यूसर, पेसिव ट्रांसड्यूसर, बराबर, जे सेल्फ जनरेटिंग छे, कोई ट्रांसड्यूसर ने एक्सटर्नल सोर्स नी जरूर पड़े छे। तो अहींया आजे आपणे भणीशुं पीजो इलेक्ट्रिक ट्रांसड्यूसर। तो फर्स्ट ऑफ ऑल, जो पीजो इलेक्ट्रिक ट्रांसड्यूसर है ये तमने ख्याल है, मैं आगर तमने एक्जाम्पल आपूँ केव ट्रांसड्यूसर है, एक्टिव ट्रांसड्यूसर। केवु है? एक्टिव ट्रांसड्यूसर। पीजो इलेक्ट्रिक ट्रांसड्यूसर है ये केवु है? एक्टिव ट्रांसड्यूसर। केवु है? एक्टिव एट्ले के केवु है? सेल्फ जनरेटिंग एट्ले के एने एक्सटर्नल सोर्स की जरूर पड़ती नहीं। क्लियर? हवे अहींया पीजो इलेक्ट्रिक ट्रांसड्यूसर ए भणता पहला आपणे एक पीजो इलेक्ट्रिक मटीरियल शू छे बराबर एनी बात करिए। तो कि जे पीजो इलेक्ट्रिक मटीरियल छे एने तमे एनी एबिलिटी बराबर एनी कार्य करवानी जे क्षमता एनी एबिलिटी शू छे, तो कि कन्वर्ट द मिकेनिकल फोर्स एप्लाय ऑन देम इन टू इक्विवेलेंट वोल्टेज सिग्नल। એટલે કે તમે જ્યારે એને મિકેનિકલ ફોર્સ એપ્લાય કરો છો એટલે તમને ઇલેક્ટ્રિકલ ફોર્મમાં એનું તમને આઉટપુટ આપે છે। આ ઇફેક્ટ છે એને શું કહેવાય છે? પીઝો ઇલેક્ટ્રિક। અને જે મટીરિયલ છે એને શું કહેવાય છે? પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર। ક્લિયર આટલું? તો આ જે ટ્રાન્સડ્યુસર છે એ કેવું છે? સેલ્ફ જનરેટિંગ એટલે એક્ટિવ ટ્રાન્સડ્યુસર છે, એને એક્સટર્નલ સોર્સની જરૂર પડતી નથી। હવે અહીંયા વાત કરીએ તો કે પીઝો ઇલેક્ટ્રિક તો એક પ્રકારના શું હોય છે? ક્રિસ્ટલ હોય છે। શું હોય છે? ક્રિસ્ટલ। એ ક્યાંથી? તમને નેચરમાંથી પણ મળે છે અને લેબોરેટરીમાં પણ તમે એને બનાવી શકો છો બરાબર। જો નેચરમાંથી જે મળે છે એનું નામ છે ક્વાર્ટ્ઝ અને ટર્મેલાઇન। યાદ રાખજો, ક્વાર્ટ્ઝ એન્ડ ટર્મેલાઇન, આ તમારા નોલેજ માટે છે। જે નેચરમાંથી જે પીઝો ઇલેક્ટ્રિક ક્રિસ્ટલ તમને મળે છે એનું નામ છે ક્વાર્ટ્ઝ એન્ડ ટર્મેનાઇન। ક્લિયર? હવે જ્યારે જે તમે નેચરમાંથી જે તમને પીઝો ઇલેક્ટ્રિક ક્રિસ્ટલ મળે છે બરાબર, એ કુદરતી રીતે મળતા હોય છે, એમાં લીકેજ કેવો છે? ઓછો છે, પણ જે પેરામીટર છે એ કેવા, એમાં ધીમે ધીમે ચેન્જ થાય છે। કેવા થાય છે? ધીમે ધીમે બરાબર। અને જ્યારે લેબોરેટરીના જે ક્રિસ્ટલ છે એની વાત કરીએ આપણે તો એનું નામ છે સિન્થેટિક ક્રિસ્ટલ। શું નામ છે એનું? સિન્થેટિક ક્રિસ્ટલ બરાબર। અને બીજું નામ કહું તમને તો કે બેરિયમ ટીનેનાઇટ। કયું? બેરિયમ ટીનેનાઇટ અને એડીપી। યાદ રાખજો, બેરિયમ ટીનેનાઇટ એન્ડ એડીપી। એડીપીમાં શું હોય છે? એલ્યુમિનિયમ હાઇડ્રોજન ફોસ્ફેટ। ક્લિયર? અને એક બીજું છે રોસેલ સોલ્ટ। શું નામ છે એનું? રોસેલ સોલ્ટ બરાબર। તો આ જે છે એ સિન્થેટિક ક્રિસ્ટલ છે। કેવા છે? સિન્થેટિક ક્રિસ્ટલ। એની કેપેસિટી કમ્પેર ટુ નેચરલ ક્રિસ્ટલ બરાબર, જે સિન્થેટિક ક્રિસ્ટલ છે એની કેપેસિટી મિકેનિકલ સ્ટ્રેન્થ સહન કરવાની કેવી છે? સારી છે બરાબર। તો આ વસ્તુ તમે ધ્યાન રાખજો કે પીઝો ઇલેક્ટ્રિક ક્રિસ્ટલ આપણને બે રીતે મળે છે। ફર્સ્ટલી તો પીઝો ઇલેક્ટ્રિક મટીરિયલ શું છે એ આપણે જોયું કે મિકેનિકલ ફોર્સને ઇલેક્ટ્રિકલ ફોર્સમાં કન્વર્ટ કરે છે। પછી આપણે પીઝો ઇલેક્ટ્રિક ક્રિસ્ટલ શું છે? ક્લિયર? તો કે નેચરમાંથી પણ મળે છે અને લેબોરેટરીમાં પણ તમે બનાવી શકો છો। ક્લિયર? એટલે કે આર્ટિફિશિયલ, મતલબ એ બે પ્રકારના છે જે નેચરમાંથી મળે છે। કયા કયા? તો કે ક્વાર્ટ્ઝ એન્ડ ટર્મેલાઇન। ક્લિયર? એન્ડ જે તમે લેબોરેટરીમાં રોસેલ સોલ્ટ એન્ડ બેરિયમ ટીનેનાઇટ એન્ડ એડીપી એલ્યુમિનિયમ હાઇડ્રોજન ફોસ્ફેટ, એલ્યુમિનિયમ હાઇડ્રોજન ફોસ્ફેટ, આ સિન્થેટિક છે। હવે એની આ બેઝિક વાત થઈ। અને સિન્થેટિકની કેપેસિટી નેચરલ કરતાં કેવી છે? મિકેનિકલ સ્ટ્રેન્થ સહન કરવાની સારી છે બરાબર। તો આ બેઝિક પીઝો ઇલેક્ટ્રિક મટીરિયલ શું છે? ઓકે, તો કે એને તમે મિકેનિકલ ફોર્સ એપ્લાય કરો છો એટલે એમાંથી શું થાય છે? ઇલેક્ટ્રિકલ સિગ્નલ પસાર થાય છે। અહીંયા હું તમને એક ખાલી એક્ઝામ્પલ આપું, ફોર એક્ઝામ્પલ આ એક પીઝો ઇલેક્ટ્રિક ક્રિસ્ટલ છે, એને હું આ રીતે મિકેનિકલ ફોર્સ આપું છું, આમાં આને પ્રેશર આપું છું બરાબર, એટલે એ શું થશે? દબાશે। ક્લિયર? પ્રેશર આપું છું
એટલે એને કમ્પ્રેસિવ ફોર્સ આપું છું, એટલે શું થશે, દબાશે અને એમાંથી તમને ઇલેક્ટ્રિકલ સિગ્નલ મળશે, એટલે કે એની અંદર ઈએમએફ જનરેટ થશે. ઓકે, હવે આ કેવું છે, રિવર્સિબલ ઇન નેચર. કેવું છે, રિવર્સિબલ ઇન નેચર એટલે કે રિવર્સિબલ છે. એને માની લો કે જો અહીંયા મેં ફિગર ડ્રો કરેલી છે, કોમ્પ્રેસિવ અને ટેન્સાઇલ, મતલબ એક દિશામાં અને બીજું એનું વિરુદ્ધ દિશામાં પણ તમે એને ફોર્સ આપી શકો છો. ક્લિયર? તો આ કેવું છે, રિવર્સિબલ ઇન નેચર. જ્યારે એને વન ડાયરેક્શનમાં તમે ફોર્સ આપશો એટલે કેવો ચાર્જ આપશે, પોઝિટિવ ચાર્જ. કેવો આપશે, પોઝિટિવ. અને જ્યારે એને ઓપોઝિટ ડાયરેક્શનમાં તમે ફોર્સ આપશો ત્યારે કેવો ચાર્જ આપશે તમને, નેગેટિવ ચાર્જ. તો એ રિવર્સિબલ નેચર થઈ ગયો કે એક ડાયરેક્શનમાંથી પણ ફોર્સ આપી શકાય છે અને એની ઓપોઝિટ ડાયરેક્શનમાંથી પણ ફોર્સ આપી શકાય છે. અહીંયા મેં એક્ઝામ્પલ આપ્યું હોય કે આ એક પીઝોઇલેક્ટ્રિક ક્રિસ્ટલ છે, એને હું આ ઉપરથી આમ પ્રેસ કરું છું, મિકેનિકલ ફોર્સ આપું છું, બરાબર. હવે એને આમ નીચેથી પણ હું મિકેનિકલ ફોર્સ આપું છું. જ્યારે વન ડાયરેક્શનમાં આપું છું અહીંયા જો આ ઉપરથી, ત્યારે કેવો ચાર્જ આપશે મને, પોઝિટિવ. અને એની ઓપોઝિટ સાઈડથી આપું છું ત્યારે મને કેવો ચાર્જ આપશે, નેગેટિવ. ક્લિયર? હવે અહીંયા ધ્યાન આપો, અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે તમને. આ ડ્રોઈંગ તમને દેખાય છે, એમાં પહેલું છે કોમ્પ્રેસિવ ફોર્સ અને બીજું છે ટેન્સાઇલ ફોર્સ, બરાબર. હવે અહીંયા જો જ્યારે કોમ્પ્રેસિવ બળ, કોમ્પ્રેશન બળ જ્યારે એને આપવામાં આવે છે, કોમ્પ્રેસિવ ફોર્સ, બરાબર, તો આ જે એની બી, ડ્રોઈંગ બી છે, એની કમ્પેરમાં આ કેવું બનશે, પોઝિટિવ બનશે. કેવું બનશે, પોઝિટિવ બનશે. જુઓ અહીંયા આ એ પોઈન્ટ પોઝિટિવ અને બી પોઈન્ટ નેગેટિવ, કારણ કે કેવું છે, કોમ્પ્રેસિવ એટલે એને દબાણ આપવામાં આવે છે. ટેન્સાઇલ એટલે એને ખેંચવામાં આવે છે, બરાબર. તો એની કમ્પેરમાં આ કેવું બનશે, જ્યારે તમે ટેન્સાઇલ ફોર્સ આપો છો, બરાબર, બીમાં, તો ઈએમએફ જે આમાં જે ઈએમએફ જનરેટ થાય છે એ આમાં કેવો થશે, રિવર્સિબલ થશે. અહીંયા જો એ પોઈન્ટ પોઝિટિવ છે, બી પોઈન્ટ નેગેટિવ છે, અહીંયા રિવર્સ થાય છે, એટલે કે જે આ ઈએમએફ જે જનરેટ થાય છે અહીંયા એ પોઈન્ટ નેગેટિવ બને છે અને બી પોઈન્ટ તમારો પોઝિટિવ બને છે. તો આ એનો થઈ ગયો રિવર્સિબલ નેચર. ક્લિયર? હવે અહીંયા તમને ખ્યાલ આવે છે કે આજે મેં તમને એક્ઝામ્પલ આપ્યું એ, તો એના ઉપરથી તમને ખ્યાલ આવ્યો કે એનો રિવર્સિબલ નેચર કઈ રીતે હોય છે એ. હવે આપણે આગળ વાત કરીએ કે જે પીઝો ઇલેક્ટ્રિક ક્રિસ્ટલ છે, બરાબર, અહીંયા જુઓ તમે આઉટપુટ વોલ્ટેજ, આ વી દેખાય છે તમને, આઉટપુટ વોલ્ટેજ વી. તો આ પોઝિશનમાં તમે જોવા જાઓ તો એ પોઈન્ટ કેવો છે, પોઝિટિવ, બી પોઈન્ટ નેગેટિવ. અહીંયા ઈએમએફ રિવર્સ થાય છે, એ પોઈન્ટ નેગેટિવ, બી પોઈન્ટ પોઝિટિવ, કારણ કે અહીંયા કેવો છે, કોમ્પ્રેસિવ ફોર્સ છે, અહીંયા ટેન્સાઇલ છે, અહીંયા પ્રેશર, મતલબ એને દબાણ આપવામાં આવે છે અને અહીંયા એને ક્રિસ્ટલને ખેંચવામાં આવે છે. પણ આ બંને એક્ઝામ્પલ ઉપરથી એ સાબિત થાય છે કે જ્યારે એને તમે પ્રેશર આપો છો, બરાબર, એટલે એ સેલ્ફ જનરેટિંગ છે, એટલે એના કોઈ એક્સટર્નલ સોર્સની જરૂર પડતી નથી. એક્સટર્નલ સોર્સની જરૂર પડતી નથી. ક્લિયર? તો આ ટેન્સાઇલ અને કોમ્પ્રેસિવ ઉપરથી તમને ખ્યાલ આવે કે આ પ્રકારનું પીઝો ઇલેક્ટ્રિક મટીરિયલ હોય. હવે ઘણીવાર તમે એ તમને એક એક્ઝામ્પલ આપું, કોઈ રેલવે ટ્રેક હોય છે, બરાબર, એકદમ હાઈ સિટીમાં, જેમ કે મેટ્રો, રેલવે સ્ટેશન કે રીતે, ત્યાં રેલવે પ્લેટફોર્મ હોય છે, ત્યાં પીઝો ઇલેક્ટ્રિક ક્રિસ્ટલ રાખેલા હોય છે. જ્યારે એની ઉપર પેસેન્જરની, એટલે કે માણસની મૂવમેન્ટ થાય છે, કે એટલે એ ક્રિસ્ટલ કેવું છે, એની ઉપર કોમ્પ્રેસિવ ફોર્સ લાગે છે, ઈએમએફ જનરેટ થાય છે. અને એ ઈએમએફને એ લોકો, મતલબ જે આપણે ઈએમએફ એટલે તમને ખબર જ છે, બરાબર, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, એઝ અ ઇલેક્ટ્રિસિટી તરીકે એનો શું કરે છે, યુઝ કરે છે. અને બીજું, તમે આની એપ્લિકેશનની વાત કરીએ આપણે પીઝો ઇલેક્ટ્રિક મટીરિયલની એપ્લિકેશન, તો કે પીઝો ઇલેક્ટ્રિક મટીરિયલ ક્યાં યુઝ થાય છે, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ એનું એક તો પ્રેશર માપવા માટે, બરાબર, પછી ફોર્સ મેઝરમેન્ટ માટે, પછી એક્સિલરેશન માટે, સાઉન્ડ, વાઇબ્રેશન, ટેમ્પરેચર મેઝરમેન્ટ માટે, દરેક જગ્યાએ આ પીઝો ઇલેક્ટ્રિક ક્રિસ્ટલ યુઝ થાય છે. તો આ એકદમ સિમ્પલ વસ્તુ છે. તમને જ્યારે આવું પૂછાય કે પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર, તો કે પીઝો ઇલેક્ટ્રિક મટીરિયલ કયા કયા છે, બરાબર, એનું કામ શું છે, રિવર્સિબલ ઇન નેચર, પછી આ જે ડ્રોઈંગ કરી સમજાઈ દેવાનું કે અહીંયા કોમ્પ્રેસિવ ફોર્સ આપો છો ત્યારે આ પોઈન્ટ પોઝિટિવ, આ નેગેટિવ, અને અહીંયા ડ્રોઈંગ બીમાં ઈએમએફ કેવો બને છે, રિવર્સિબલ બને છે, બરાબર. અને એની એપ્લિકેશન, તો એની એપ્લિકેશનની આપણે વાત કરીએ તો મેં તમને કીધું, ફર્સ્ટ ઓફ ઓલ
फोर्स मेजरमेंट, प्रेशर मेजरमेंट, बराबर, साउंड, वाइब्रेशन, एक्सिलरेशन एंड एक्सेट्रा, आ एनी एप्लिकेशन है। तो घनी वार त्रण मार्क्स नी अंदर तमने आवो क्वेश्चन पूछा तो होई छे कि पीजो इलेक्ट्रिक ट्रांसड्यूसर लखो अने एनी एप्लिकेशन लखो, एप्लिकेशन एटले के एनो क्या उपयोग थाय छे। ए तो आ थई गयुं तमारुं पीजो इलेक्ट्रिक ट्रांसड्यूसर।